જય શ્રી કૃષ્ણ મિત્રો, પરી કિચન વ્લોગ્સ માં આપનું હાર્દિક સ્વાગત છે. તમે કેમ છો? મજામાં હશો, મસ્ત હશો. મિત્રો, આજે મારા રસોડામાં મેં બનાવ્યું છે પનીરનો પુલાવ. બહુ સરસ મજાનો મેં બનાવ્યો છે. આપણે હોટલમાં જે રીતનો મળે છે એ સેમ ટુ સેમ. તમારે ઘણી વખતે મેં બનાવતા હશે પુલાવ, ઘણા લોકોને કેવો ઢીલો ઢીલો બની જાય, સ્વાદમાં હોટલ જેવો ના બને. તો તમારે હોટલ જેવો શીખવો છે, સેમ ટુ સેમ એકદમ છૂટો ને એવો. તો બસ આ રીતનો તમે બનાવજો. અને જે લોકો નવા છે તો પ્લીઝ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બટન દેખાય છે ત્યાં સબસ્ક્રાઈબ કરી દો, અને ઓલ બેલ બટન ઉપર દેખાય છે એના ઓલ ઉપર ક્લિક કરજો. તો દરેક વિડીયો જેવો આવશે તમારા સ્કીન ઉપર આવશે, અને તમારા મિત્રોને શેર પણ કરજો. અને તે સિવાય મારી આ ચેનલમાં તમને ઘણું બધું શીખવા મળશે. બ્યુટી ટિપ્સ છે, કુકિંગ ટિપ્સ છે, નાની મોટી માહિતી છે, વ્લોગ્સ છે, રસોઈ તો ખરી જ. તો વિડીયો તમે જોજો, ઓકે? અને પછી મને કહેજો કે તમે ઘરે બી બનાવજો, બધાને ખવડાવજો. તો ચલો હવે હું સ્ટાર્ટ કરી દઉં પનીરનો પુલાવ. મટર પનીર વેજ પુલાવ બનાવવા માટે આ એક વાડકી ભરીને બાસમતી આખા જે ચોખા આવે સારામાં સારા એ તમારે વાપરવાના છે. તમે ભાત માટે જે સારામાં સારા વાપરો આખા ચોખા એ જ લેજો. હવે તપેલીમાં ચોખા કાઢીશું. હવે પાણી નાખીને ત્રણ પાણીએ આપણે હાથથી મસળીને આવી રીતે ધોઈ દેવાના છે, અને તે પાણી કાઢી દેવાનું. હવે ચોખ્ખું પાણી નાખીને તેને અડધો કલાક માટે પલાળવાના છે, એટલે સરસ પલળી બી જશે આપણા ચોખા. હવે ડીશ ઢાંકીને હું મૂકી દઈશ. હવે બીજી તૈયારીમાં ગેસ ચાલુ કરીને મેં નોનસ્ટિકની પેન મૂકી છે. એમાં 5-6 ચમચી મેં તેલ નાખ્યું છે. આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે 2 કાળા મરી, 2 લવિંગ અંદર નાખીશું. જો તમને ઇલાયચી ગમતી તો ઇલાયચી પણ 2 નંગ નાખી શકો છો. આખી 2 તમાલપત્ર છે, 2 સૂકા લાલ મરચાં છે, 1 ચમચી ભરીને જીરું. આ બધું ધીમા તાપે આપણે થવા દઈશું. આનાથી સુગંધ ખૂબ સરસ આવે છે. હવે મિક્સ કરતા રહીશું બધું. હવે આપણે અંદર નાખીશું 2 તીખા લીલા મરચાં. એના ઊભા ઊભા સમારી નાખ્યા છે. તમારે ઝીણા ઝીણા સમારીને નાખવા હોય પણ નાખી શકો છો, પણ આ દેખાવમાં પણ સરસ લાગશે છેલ્લે, એટલા માટે મેં આખા નાખ્યા છે. હવે 1 વાટકી ભરીને કાચા જ વટાણા નાખ્યા છે. 1 નંગ ડુંગળી છે એને ઊભી સમારેલી એ અંદર નાખીશું. 1 કપ કેપ્સિકમ છે એ સમારેલું અંદર નાખીશું. આ ફણસી છે નાનો કપ જેટલો, એને પણ ઝીણી ઝીણી સમારીને અંદર નાખીશું. આ બધું આપણે 3-4 મિનિટ સુધી સાતળીશું, ધીમા તાપે સાતળવાનું છે. હવે આ ટામેટાં છે, 3 મિનિટ થઈ જાય પછી જ આપણે આ ટામેટાં છે. જો તમને ટામેટાં ના ગમતા હોય તમે સ્કીપ કરી શકો છો. ફુલાવર ગમતું તો ફુલાવર પણ નાખી શકો છો. ગાજર ગમતું હોય તો ગાજર નાખી શકો છો. અને આ 1 મિનિટ સુધી સાતળવાનું ટામેટાને. તો તમે જોઈ શકો છો આ પુલાવ ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે, અને આપણે હોટલ જેવો જ બનાવવાના છીએ. એટલે તમે વિડીયો ફૂલ જોજો. જોયા બાદ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. હવે અંદર આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ. હવે પાછું આપણે મિક્સ કરી દઈશું, ધીમા તાપે બધું મિક્સ કરતા જવાનું છે આપણે એને. હવે આપણે અંદર નાખીશું આ પાઉંભાજી મસાલો છે, એનાથી ટેસ્ટ સારો આવશે. તો 1 ચમચી ભરીને પાઉંભાજી મસાલો અને 1/2 ચમચી આ ગરમ મસાલો, આ 2 મસાલા તમે નાખશો તો આપણો પુલાવનો જે ટેસ્ટ છે બહાર હોટલ જેવો ખરેખર આવશે. તો ચોક્કસથી નાખજો. હવે આ જે પલાળેલા જે ચોખા હતા એ પાણી કાઢીને અને પછી આ ચોખા હું નાખીશ. તો હવે બધું હું મિક્સ કરી દઈશ, તમે જોઈ શકો છો. હવે એમાં આપણે પાણી નાખવાનું છે. પહેલાં લાલ મરચું નાખીશું, આ તીખું 1 ચમચી ભરીને છે. આમાં અડધર નાખવા નથી. જો તમને અડધરવાળા કલર જોતો હોય તો તમે અડધર નાખી શકો છો, પણ જે હોટલમાં આ લોકો અડધર નાખતા નથી એટલે મેં અડધર નાખી નથી. હવે 3 કપ નાના એ ભરીને પાણી નાખીશું. વધારે પાણી નાખવા નથી, વધારે પાણી નાખશો તો ખીચડી જેવો બની જશે અને ઢીલો ઢીલો પુલાવ બની જશે. એટલે હંમેશા આપણે કપમાં પાણી, આપણે જે ચાનો કપ હોય નાનો કપ એ પ્રમાણે એનું માપ લેવાનું. 3 કપ ભરીને જ પાણી લેવાનું. અને હવે ઢાંકી દઈશું આપણે. તો પછી હવે 4-5 મિનિટ સુધી થવા દઈશું. હવે એક બાજુ આ પનીર છે તો એને મેં કટ કરી દીધું છે, અને આ અંદર કઢાઈમાં મેં આ ઘી લીધું છે. તો આ પનીરને પણ હું ફ્રાય કરી દઈશ, કારણ કે આપણે મટર પનીરનો પુલાવ બનાવવાના છે. તો અને પણ આપણે સાતળીશું, કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એને સાતળવાનું છે.
તો પનીર ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં. તો તમે જોઈ શકો છો, જો કલર પણ ચેન્જ થવા આવ્યો છે. હવે ગેસ આપણે બંધ કરી દેવાનો છે. બધું ગોલ્ડન બ્રાઉન થઈ જાય, લાઇટ લાઇટ કલર બદલાઈ જાય એટલે પછી આપણે એને ગેસ બંધ કરી દઈશું. હવે હવે આપણે જોઈશું, 4-5 મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો થોડું પાણી પણ ઓછું થવા આવ્યું છે. હજી થોડું થવા, દાણો ચેક કરી લેવાનો. હા, આપણો દાણો ચડી જાય તો સમજી લેવાનું પુલાવ થઈ ગયો. હવે થોડુંક આપણે થવા દઈશું. પહેલાં લીંબુનો રસ 1 ચમચી ભરીને નાખીશું. હજી હું 3 મિનિટ થવા દઈશ. 10 મિનિટની અંદર આ પુલાવ થઈ જાય છે. આ કોથમીર અંદર નાખીશું તો, અને આ આપણે જે પનીરના પીસ હતા તળેલા એ અંદર નાખીશું અને બધું મિક્સ કરી દઈશું. હજી હું થવા દઈશ 2-3 મિનિટ સુધી. તો મિત્રો તમે જોઈ શકો છો 2-3 મિનિટ સુધી આપણે બધું, હવે અંદર કાજુ છે, આપણે આ ઘીમાં એક બાજુ તળી દઈશું કાજુ. તો કાજુથી પણ ટેસ્ટ સરસ આવશે. જો તમને દ્રાક્ષ ગમતી હોય તો આ ટાઈમે તમે દ્રાક્ષ પણ નાખી શકો છો ઘીમાં નાખીને. તો હવે ગેસ બંધ કરી દીધો છે. મારે 7-8 મિનિટની અંદર પુલાવ રેડી થઈ જાય છે. દાણો ભાતનો ચેક કરી લેવાનો, જો ચડી જાય તો સમજી લેવાનું કે થઈ ગયો પુલાવ. હવે આપણે સર્વ કરશું. તો મેં આ ડીશમાં હું સર્વ કરીશ અને તમે જોઈ શકો છો. જો તમને આ ઉપર આપણે નાખીશું કાજુ અને ઉપર પનીરના પીસ તમારો હોય તો પણ નાખી શકો છો. દ્રાક્ષ હોય તો તળીને દ્રાક્ષ પણ નાખી શકો છો. જો તમને આ પુલાવ સારો લાગ્યો હોય, ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બીજી રેસીપી સાથે ચોક્કસથી આવીશ. જય શ્રી કૃષ્ણ.